વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદ થતા તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે. ઉમરગામ તાલુકામાં 24 કલાકમાં 5.5 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે અને ભારે વરસાદને પગલે ઉમરગામમાંથી પસાર થતી નદીઓ હવે બે કાંઠે વહી રહી છે. ઉપરવાસમાં ભારે વરસાદથી સંજાણ નજીક વારોલી નદીનો કોઝવે ઓવરફ્લો થયો છે. વારોલી વિયર ઓવરફ્લો થવાથી ઉમરગામ નગરપાલિકા તંત્રએ રાહતનો શ્વાસ લીધો. વારોલી ખાડીમાંથી ઉમરગામ અને ઔદ્યોગિક વિસ્તારને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. વારોલી નદીમાં નવા નીર આવવાથી ઉમરગામ પંથકના ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી છે. વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. સૌથી વધુ વરસાદ છેલ્લા 24 કલાકમાં ઉમરગામ તાલુકામાં પડ્યો છે અને ઉમરગામમાં જે રીતે સિઝનનો 25 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે તો છેલ્લા 24 કલાકથી 5 ઇંચથી પણ વધારે વરસાદ પડતા નદી નાળા ઉભરાઈ રહ્યા છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છે એ વારોલી નદીના દ્રશ્યો છે. વારોલી નદીનો જે આ વિયર છે એ ઓવરફ્લો થઈ ગયો છે અને ખાસ કરીને જે વારોલી નદીમાંથી ઉમરગામ નગરપાલિકા વિસ્તારને પીવાનું પાણી મળતું હોય છે કે હવે આ જે વિયર છે એ ઉભરાતા જે પાલિકાની જે ચિંતા છે તેમાં ઘટાડો થયો છે અને ઉમરગામ વાસીઓને જે પીવાનું પાણી મળે છે તે વિયર અત્યારે ઓવરફ્લો થઈ ગયો છે અને આવતા દિવસોમાં ઉમરગામ નો જે વિસ્તાર છે, પાલિકા વિસ્તાર છે, તેને પીવાના પાણીની સમસ્યા દૂર થઈ છે. અને જે રીતે વરસાદ વરસી રહ્યો છે, ઉપરવાસમાં ભારે વરસાદના કારણે આજે વારોલી ખાડી ઓવરફ્લો થઈ છે. હજી 36 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તેને લઈને વલસાડ જિલ્લાનું વહીવટીતંત્ર એલર્ટ મોડ ઉપર જોવા મળી રહ્યું છે. માનવ ઠાકોર, VTV ન્યૂઝ, ઉમરગામ.